જામનગર શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોનાના નવા 60 કેસ સામે આવ્યા છે. આજે હોસ્પિટલમાંથી કોરોનાના 42 દર્દીઓને રજા આપવામાં આવી છે. એક સાથે 42 દર્દીઓનું ડિસ્ચાર્જ થવું ખુશખબર સમાન ગણી શકાય. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1388 કેસ નોંધાયા છે, જે પૈકી 477 એક્ટિવ કેસ છે. જામનગરમાં તળાવની પાળ પર આવેલ ભુજિયા કોઠાના જીર્ણોદ્ધારનું કાર્ય આરંભ થઈ ગયું છે. આજે ભુજિયા કોઠાથી ખંભાળિયા ગેટ સુધીનો માર્ગ રાહદારીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. જીર્ણોદ્ધાર કાર્યમાં અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે ગગનચુંબી ક્રેન વડે ભુજિયા કોઠા પર સામગ્રી લોડિંગ અનલોડિંગ કરવામાં આવી હતી. 40 ફૂટ ઊંચી તથા 50 ફૂટ લાંબી ક્રેનને નિહાળવા તળાવની પાળેથી પસાર થતા નાગરિકો થંભી ગયા હતા. આજે ટાઉનહોલમાં જામ્યુકોની સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક પૂર્વે જ ટાઉનહોલના પટાંગણમાં કોર્પોરેશનના વિવાદિત અધિકારી તથા ભાજપના કોર્પોરેટર વચ્ચે ફડાકા કાંડ થઈ ગયું હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો. બેઠકમાં 2 જ એજન્ડા હતા અને એ પણ પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોરોના સામે લડવા કોર્પોરેશનને સરકાર તરફથી 5,86,00,000ની સહાય મળી છે. રિલાયન્સ તથા નયારા એનર્જી જેવી કંપનીઓ તરફથી સાધન સહાય મળી છે. બેઠક દરમિયાન ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેમના વિસ્તારના પ્રશ્નો હલ થતા ન હોવાનું કહી વોકઆઉટ કર્યું હતું. બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ જીજી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 2-2 લાખ આપવાની સહમતિ દર્શાવી હતી. અલબત્ત રચનાબેન નંદાણીયાએ આ અંગે ઇનકાર કર્યો હતો. વિપક્ષી કોર્પોરેટરોએ સ્વેચ્છાએ આ નિર્ણય અંગે વિચારવાનું વલણ દર્શાવ્યું હતું. કોરોના સંક્રમણને પગલે પર્યુષણ મહાપર્વ પર પરંપરાગત રીતે આયોજિત થતા ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે, પરંતુ જૈન સમાજ દ્વારા ઘરે બેઠા પૂજન અર્ચન કરી પરંપરા નિભાવવામાં આવી રહી છે. મહાવીર જયંતી નિમિત્તે શહેરના શેઠજી દેરાસર સમેત શિખર જિનાલય, પેલેસ જૈન દેરાસર વગેરે જિનાલયોમાં ભગવાન મહાવીરને વિશેષ આંગી કરવામાં આવી હતી. 14 સ્વપ્નોની ઉછામણીનો કાર્યક્રમ જૈન શ્રાવક શ્રાવિકાઓએ ઘરે બેસીને મનાવ્યો હતો. જિનાલયોમાં જૈનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શનનો લાભ લીધો હતો.